सूरत शहर ने नॉन मोटराइज व्हीकल ने प्रोत्साहन आपवा तथा सूरत शहर ने साइकलिंग फ्रेंडली बनावाना हेतु थी साइकलिंग अवेयरनेस माटे सूरत शहर में साइकलोथन नु आयोजन करवामां आव्युं हतुं। सूरत महानगरपालिका, सूरत स्मार्ट सिटी डेवलपमेंट लिमिटेड और सूरत शहर पोलिस द्वारा शहर नॉन मोटराइज्ड व्हीकलों ने प्रोत्साहन आपवा तथा सूरत शहर ने साइकलिंग फ्रेंडली बनावाना हेतु थी साइकलिंग अवेयरनेस माटे आज सूरत शहर में साइकलोथन नु आयोजन करवामां आव्युं हतुं। आ साइकलोथोन ने पोलिस परेड ग्राउंड थी गृह राज्यमंत्री हर्ष संघवी, सांसद सी आर पाटिल, मेयर हेमालीबेन, मनपा कमिश्नर शालिनी अग्रवाल तथा सूरत पोलिस उच्च अधिकारी सहित महानुभावों हस्ते फ्लेग ऑफ करायु हतु। आ साइकलोथोन में 5 किलोमीटर और 21 किलोमीटर एम बे राइड नु आयोजन करवामां आव्युं हतु, जेमां 5 किलोमीटर फन राइड में भाग लेनारा पोलिस परेड ग्राउंड थी थई कारगिल चौक थी जिला सेवा सदन थी यूटर्न लई पोलिस परेड ग्राउंड आव्या हता। જ્યારે 21 કિલોમીટર રાઇડમાં ભાગ લેનારા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થઈ એરપોર્ટ થઈ જિલ્લા સેવા સદનથી યુટર્ન થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી આવ્યા હતા। સુરત શહેરમાં યોજાયેલી આ સાયકલોથોનમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાયકલોથોનમાં અંદાજિત 7,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સુરત શહેર પ્રદૂષણ મુક્ત બને અને શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈ વાહનો અને સાયકલિંગ ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે। શહેરીજનો સરળતાથી સાયકલ ચલાવી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે। વધુમાં વધુ લોકો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સાયકલોથનનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીમાં સાયકલથોન યોજવા માટેનો એક નિર્ણય કરવામાં આવ્યો છે। સુરત શહેરની અંદર સુરત પ્રિન્સિપલ કમિશનરશ્રી, સુરત પોલીસ કમિશનરશ્રી, એમના કર્મચારીઓ અધિકારીઓ સહિત સુરતના શહેરીજનો કે જે રોજે રોજ સાયકલ ઉપર પ્રવાસ કરતા હોય છે અને એ રીતે સાયકલનો મહત્ત્વ પણ વધારતા હોય છે। સાયકલ એક એવું પણ વાહન છે કે જે પોલ્યુશન નથી કરતું, જે કોઈ ખર્ચ નથી માંગતો, એટલે સામાન્ય માણસ માટે સાયકલ એના જીવનમાં અગત્યનો અંગ છે। પરંતુ આજે ધીમે ધીમે શહેરના લોકોને જ્યારે શારીરિક એમની કામ કરવાને માટેની જરૂરિયાત નથી રહેતી, તેવા ટાઈમમાં એમને તંદુરસ્ત રહેવા માટે સાયકલ એક બેસ્ટ ઓપ્શન છે। અને દરેક શહેરોની જેમ સુરતમાં પણ સાયકલથોન માટે કે મેરેથોનમાં લોકોનો જબરજસ્ત ઉત્સાહ હોય છે। આજે પણ 10,000થી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને બીજા હજારો લોકો આમાં જોડાયા છે। તમે અહીંયાનું જે વાતાવરણ જુઓ એ જ લાગે છે કે સાયકલ ઉપર દુનિયા સર કરવા નીકળવાની એમની જે માનસિકતા છે એ મજબૂત માનસિકતામાં દેખાઈ રહી છે। આ મજબૂત માનસિકતાવાળા લોકો જ પોતાના જીવનમાં, પોતાના શહેર માટે, પોતાના રાજ્ય માટે કે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના એમનામાં આવતી હોય છે। તેનું પ્રતિબિંબ આ સાયકલ થોનમાં ભાગ લઈને એ પ્રદર્શિત કરતા હોય છે। મને વિશ્વાસ છે કે તંદુરસ્ત રહેવા માટેનો આ પ્રયત્ન એમાં પણ ઉપયોગી થશે, દેશને એક રાખવા માટેના પ્રયત્નમાં પણ આ સાયકલ મેરેથોન, સાયકલ થોન ખૂબ અગત્યનો ભાગ ભજવશે। ગુજરાત રાજ્યના રાજ્ય ગૃહમંત્રીશ્રી અને રમતગમતના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી એને પ્રોત્સાહન આપવા માટે સતત આખા રાજ્યમાં પ્રવાસ કરતા હોય છે અને કાર્યક્રમનું આયોજન પણ કરતા હોય છે। આજે પણ એમણે હાજર રહીને બધાને પ્રોત્સાહન આપ્યું છે, મેયરશ્રી સહિત, મ્યુનિસિપલ કમિશનર સહિત, અધિકારીઓ સહિત, અને શહેરીજનોએ જે રીતે આમાં ભાગ લીધો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપને પણ અભિનંદન, ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।